કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 6માં સમાજમાં પાઠ 10 પૃથ્વીના આવરણ એમાં જોઈએ તો આપણે કુલ 9 ગ્રહો છે, એમાંથી જે પૃથ્વી છે એ ગ્રહમાં નિવાસ કરીએ છીએ. તો પૃથ્વી ઉપર ઘણા બધા આવરણો છે જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. એટલે આપણો જ એક એવો ગ્રહ છે જે પાણી અને ઓક્સિજન જે આપણા માટે ખૂબ જ જરૂરી છે તે રહેલું છે, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગન ગોળાના સ્વરૂપે હતી. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે અગન ગોળાના સ્વરૂપે હતી. એટલે કે સૂર્યમાંથી છૂટી પડી, સૂર્ય ગરમ છે તો એમાંથી છૂટી પડી, એટલે એ પણ અગન ગોળા સ્વરૂપે હતી. આ અગન ગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. એટલે કે આ જે અગન ગોળો છે ધીરે ધીરે ઠંડો પડતો ગયો, વર્ષો થતા, અને એ ઠંડો પડતા પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું. હવે આપણે જોશું તો પૃથ્વીના આવરણો તો મુખ્ય 4 આવરણો છે. કેટલા વિદ્યાર્થી મિત્રો? 4. પહેલું મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલાં આપણે મૃદાવરણ વિશે જોઈશું. લિથોસ્ફિયર પણ કહેવાય એને. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જે મૃદા છે એનો અર્થ થાય માટી. તેથી પોપડાના ઉપરના ભાગને મૃદાવરણ કહેવાય. એટલે કે જેની ઉપર આપણે રહીએ છીએ, ચાલીએ છીએ, બરાબર, જે પૃથ્વીનો ઉપરનો ભાગ છે જેને આપણે જમીન ધરતી કહીએ છીએ એને મૃદાવરણ કહે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આ ખડક અને ઘન પદાર્થનું બનેલું છે તો માટે એને બીજા બે નામ છે, ખડકાવરણ અને ઘનાવરણ. આપણે એનો વિસ્તાર અને બંધારણ જોઈએ તો પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે, ઉપરનો ભાગ, એ 64 થી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. એની અંદર શું રહેલું છે? એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે. એટલે કે સમુદ્રોમાં તમે જાઓ મહાસાગરોમાં તો ત્યાંનું જે સ્તર છે એ પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. આ ભાગ પર પર્વતો, ઊંચા પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. આ ભાગ ઉપર શું છે તો આપણે બધું જોઈએ છે, પર્વત જોઈ શકીએ, ઊંચા પ્રદેશ જોઈએ છે, મેદાન, તો આ બધું એની ઉપર આવેલું છે. કેટલા ટકા ભાગ રોકે છે? 29%. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે. તમને ખબર છે આપણે ક્યાંક જમીનમાં નીચે જઈએ, બરાબર, ખોદીને, તો ત્યાં તમને કેટલી ગરમી લાગે? તો એવી જ રીતે જ્યારે તમે ધીરે ધીરે અંદર કે મૃદાવરણની સપાટીથી જેમ ઊંડી જઈએ તેમ તાપમાન વધે. શું? જેમ ઊંડે જઈએ તેમ તાપમાન વધે. સામાન્ય રીતે
દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો થાય. તમે 1 કિલોમીટર ઊંડાઈએ જાઓ તો 30 સેલ્સિયસ, કેટલું? 30 અંશ સેલ્સિયસ તાપમાન વધી જાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધ પ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાય છે. એટલે આટલી બધી ગરમી હોય તો કોઈ પદાર્થ ટકી શકે ઘનમાં? ના, એ શેમાં ફેરવાઈ જાય છે? પીગળીને અર્ધ પ્રવાહી બની જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેઘમા કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મેઘમા એટલે શું? તો ખડકોના પીગળેલા દ્રવ્યને મેઘમા કહે છે. ખડકોના પીગળેલા દ્રવ્યને મેઘમા કહે છે, જેમાં કેટલાક વાયુઓની પણ હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે, અહીંયા શું હોય છે? ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધુ હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. જો આ ના હોત તો આપણે ઘર બાંધી શકીએ? આપણે ઊભા રહી શકીએ? ખેતી કરી શકીએ? ના. મૃદાવરણમાંથી શું મળે? તો ખનીજો અને ખનિજ તેલ મળે. મૃદાવરણમાંથી શું મળે વિદ્યાર્થી મિત્રો? ખનીજો અને ખનિજ તેલ. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ, તેમજ મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. એટલે કે જંગલો કે પર્વતો છે એ પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો મૃદાવરણમાં? હવે જોશું જલાવરણ, હાઇડ્રોસ્ફિયર કહેવાય. તો આપણે એના ઉપરથી અનુમાન લગાવીએ, જલાવ એટલે પાણી, જલ. પૃથ્વી સપાટી ઉપર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે હોય છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી સપાટી ઉપર ભૂમિ પ્રદેશ જે છે એના કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. એટલે કે પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહેવાય. ફરીથી, પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહેવાય છે. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી સપાટીનો 71% વિસ્તાર, 71% જેટલો વિસ્તાર જલાવરણથી રોપાયેલો છે કે ઘેરાયેલો છે. જ્યારે મૃદાવરણ કેટલો હતો વિદ્યાર્થી મિત્રો? 29%. કેટલો હતો? 29%. અને આ 71%. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. મોટા ભૂમિખંડ હોય ને એ પણ નાના ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે, જે ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર. એટલે કે મહાસાગર કેટલા છે? ટોટલ 4. પહેલું પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પૃથ્વી પરના મહાસાગરો ખૂબ ઊંડા અને વિશાળ છે. મહાસાગરો કેવા છે? ખૂબ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ ઊંડી ખાઈઓ પણ છે. એનું તળિયું તમે જ્યાં છેલ્લે નીચે જાઓ ને દરિયાની સપાટીએ, તો ત્યાં પણ 10 થી 11 કિલોમીટર ઊંડી ખાઈઓ પણ છે. ત્યાં પણ મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો, એટલે કે આપણી પૃથ્વી પર જેમ સપાટી ઉપર ભૂમિ સ્વરૂપો છે ને અલગ અલગ, જેમ કે પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ખાઈ, એવી જ રીતે મહાસાગરના તળિયે પણ પર્વતો, મેદાન, ઉચ્ચ પ્રદેશ છે. પૃથ્વી પર જે પાણી છે
તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણી પૃથ્વી પર જેટલું પણ પાણી છે ને, એમાંથી 97% પાણી તો ખારું છે, એ પણ દરિયામાં છે. તો પીવા લાયક કેટલું રહ્યું? 3%. અને 3%માં પણ જોઈએ તો બાકીનો પાણીનો આશરે 25% ધ્રુવો ઉપર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો બરફ સ્વરૂપે છે. હવે 3% વધ્યું ને પીવા લાયક, એમાં પણ 25% કેટલો? 25% ધ્રુવો ઉપર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે, તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદી રૂપે વહે છે, તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આપણે નહીં કહેતા પાણી બચાવો, તેનું કારણ આ છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી તો આપણે જાણીએ છીએ. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ સ્વરૂપે મળે, બરાબર? જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટાભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વરસાદ પડે છે તો એનું કારણ તો ઉનાળામાં જે ભેજ જાય, આપણે જે સમુદ્રમાંથી પાણી ઉપર ઉડે છે, બરાબર, બાષ્પ સ્વરૂપે, તો એ ભેજ બને છે અને એ સમુદ્રમાંથી આવે છે. ક્યાંથી આવે છે? સમુદ્રમાંથી. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો રહેલો છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જે સમુદ્રનો તળિયો છે ને, ત્યાં કિંમતી ખનિજોનો જથ્થો રહેલો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો આવેલા છે. માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે. આજે સમુદ્રમાં જે જીવો છે ને, અમુક એ પ્રોટીનથી ભરપૂર છે, બરાબર. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મહાસાગરોના મોજા, પ્રવાહ અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. હવે તેને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે, એટલે કે તેના દ્વારા એક દેશમાંથી બીજા દેશમાં જળ પરિવહન શક્ય બન્યું છે. મહાસાગરો દ્વારા વિવિધ દેશોના વેપારમાં પણ જળ માર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. હવે જોશું આપણે વાતાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણને શું કહેવાય? એટમોસ્ફિયર. પૃથ્વીની ચારે બાજુ વિટરાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આવજો, પૃથ્વીની ચારે બાજુ વિટરાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. એટલે કે પૃથ્વીની ચારે બાજુ છે, 800 થી 1000 કિલોમીટર સુધી છે અને વિવિધ વાયુઓનું આવરણ છે. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. આપણે જોઈ શકીએ વાતાવરણમાં? ના. વાતાવરણમાં શું હોય તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે. વાતાવરણ કેવું છે તો રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન છે. તેમજ પારદર્શક હોય છે. કેવું હોય છે? પારદર્શક. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ. વાતાવરણમાં પણ છે પ્રવાહી, વાયુ અને ઘન. તેમાં આવેલા વિવિધ વાયુઓમાં વાયુઓ કયા કયા છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન. ફરીથી વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન,
કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ છે, જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં વાયુઓનું પ્રમાણ ઘટતા હવા પાતળી થતી જાય. એટલે કે જેમ તમે પૃથ્વી આપણે સપાટી છે એનાથી જેમ ઉપર જઈએ તેમ ત્યાં હવા પાતળી થતી જાય છે, હવા એકદમ પાતળી થઈ જાય છે, વાયુનું પ્રમાણ ઓછું થઈ જાય છે. હવે જોશું, આ તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કેટલા ટકા છે પ્રમાણ પૃથ્વી વાતાવરણમાં. તો નાઇટ્રોજન કેટલા ટકા છે? 78.03%. ઓક્સિજન કેટલું? 20.99%. ઓર્ગોન તો 0.94%. કાર્બન ડાયોક્સાઇડ તો 0.03%. અને અન્ય વાયુઓ કેટલા છે? તો 0.01%નું પ્રમાણ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કોમન છે વિદ્યાર્થી મિત્રો, જેમ તમે ઉપર જાઓ ને, જેટલા ઉપર જાઓ એમ દરેક વાયુઓનું પ્રમાણ ઘટતું જાય. દરેકની એક લિમિટ છે, જેમ કે નાઇટ્રોજન, ઓક્સિજન તો બધા અલગ અલગ કિલોમીટર સુધી તમને જોવા મળે, પછી એ બંધ થઈ જાય, એનું પ્રમાણ ઘટી જાય. તો એ જોઈએ આપણે ક્યાં સુધી કેટલું વાતાવરણ છે. તો સૌથી પહેલાં જોઈએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી, પહેલું યાદ રાખવાનું છે કે કાર્બન ડાયોક્સાઇડ કેવો વાયુ? તો ભારે વાયુ છે. એ હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં આવ્યું, એટલે કે સૌથી નીચેના ભાગમાં તમને શું જોવા મળે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે 20 કિલોમીટર સુધી તમને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોવા મળે, એનાથી ઉપર તમને જોવા મળે નહીં. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટર સુધી. ઓક્સિજન તમને અહીંથી સપાટીથી, જમીનની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી જોવા મળે? તો 110 કિલોમીટર સુધી. અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર ઊંચાઈ સુધી જોવા મળે, એના પછી જોવા દે હાજરી હોતી નથી. અને ખૂબ ઊંચાઈ જાઓ તમે, 130થી ઉપર જાઓ, 130 કિલોમીટરથી ઉપર જાઓ તો તમને ત્યાં કયા વાયુ જોવા મળે? તો માત્ર હાઇડ્રોજન અને હિલિયમ. કયા જોવા મળે? હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુ હોય છે. એટલે કે હાઇડ્રોજન અને હિલિયમ કેવા વાયુ છે? હલકા. કાર્બન ડાયોક્સાઇડ કેવો છે? ભારે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? વાતાવરણમાં ઓઝોન વાયુનું પણ ખૂબ ઓછું છે પ્રમાણ. કેવું છે? ઓછું. હોય ઓઝોન વાયુ વિશે તમે કદાચ જાણતા નહીં હોય, તો આપણે જોઈએ તો ઓઝોન વાયુ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. કઈ રીતે? તો આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. એટલે કે આવું એક પડ છે આમ ઓઝોનનું, જે સૂર્યમાંથી જે કિરણો આવે છે ખૂબ જ તેજ અને તીવ્ર અને ગરમીવાળા છે, જલદ છે, માટે એને કહેવાય પારજાંબલી કિરણો, જલદ. તો એનું શોષણ કરે છે અને આપણને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. બરાબર, સીધું જો પડતું હોય તો બધા રહી પણ ના શકે, બરાબર. એટલે ઓઝોનના કારણે ગરમી ઓછી લાગે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં, આ વાયુ તમને વધારે ક્યાં જોવા મળે? તો વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, સવારમાં વહેલા વધારે ચાલવા જતા હોય, એનું કારણ કે ઓઝોન વાયુનું પ્રમાણ વધારે હોય છે સવારમાં. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. આપણા વાતાવરણમાં શું છે? વિવિધ રજકણો છે, માટે આપણે સૂર્યપ્રકાશ ફેલાતો દેખાય છે. તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી. સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો આ રજકણોને આભારી છે. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તો પ્રકાશના કિરણોનું પરાવર્તન શેનાથી થાય છે? રજકણો દ્વારા. ફરીથી વિદ્યાર્થી મિત્રો, રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમથી જ
અવાજ સાંભળી શકાય છે. ફરીથી તમે અવાજ સાંભળી શકો છો, એનું કારણ તો વાતાવરણ. જો વાતાવરણ ના હોત તો તમે ગમે તેટલી બૂમો પાડો, અવાજ કરો, સંભળાય જ નહીં. પણ વાતાવરણ છે એટલે આપણે અવાજ સાંભળી શકીએ છીએ. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછો ફરે છે, તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બન્યા છે. એટલે કે અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પાછા આવે છે, એટલે આપણે રેડિયો અને દૂરદર્શન જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. વાતાવરણ સાથેના ઘર્ષણથી, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. હવે ઉલ્કા એટલે શું? તો અવકાશમાંથી કેટલાક પથ્થરો અવકાશના જે જ્યારે આપણે પૃથ્વીની અંદર આવે છે ત્યારે તેને ઉલ્કા કહેવાય છે, અને સળગી ઉઠે છે. સળગી ઉઠે ત્યારે એક લીસોટો દેખાશે, જેને આપણે ખરતો તારો કહીએ, પણ એ ખરતો તારો નથી, શું છે? ઉલ્કા છે. અને અમુક ન સળગેલી ઉલ્કા જમીન ઉપર પડે અને ઉલ્કા શિલા કહેવાય. ખબર પડી ગઈ? આમ એક એક અવકાશી પથ્થર કહેવાય, ટુકડો કહેવાય પથ્થરનો. આમ પૃથ્વી માટે આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાળની ગરજ સારે છે. ને કહો, આ ઉલ્કા મોટા મોટા પથ્થર પડતા હોય તો શું હાલત થાય પૃથ્વીની? પણ વાતાવરણ છે એટલે સળગી ઉઠે છે વાતાવરણમાં. હવે છેલ્લું જોશું, જીવાવરણ, જેને બાયોસ્ફિયર કહેવાય. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે. ફરીથી, મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે. એક જ એવો ગ્રહ છે જેમાં જીવાવરણ છે, એ પૃથ્વી. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. કોનો કોનો? જીવસૃષ્ટિમાં માનવ, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે. શેમાંથી મળવે? મેળવે છે જીવાવરણમાંથી. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે. યાદ રાખજો, માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે. માનવ પ્રવૃત્તિઓની અસર, તો જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે. કેવી સ્થિતિમાં છે? સંતુલિત. પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરી કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી ચોકમાય છે. એટલે કે દરેક પોતાનો વિકાસ કરવા માગે છે, પણ એના કારણે જે પર્યાવરણનું શોષણ થાય છે તો એ શોષણના કારણે આપણી કુદરતી પોષણ કડી જોખમાય છે. તો આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે. કેવી છે? હાનિકારક. હવે અહીં આપણને સ્વાધ્યાય આપેલું છે. સ્વાધ્યાયમાં આપણને એક વાક્યના પ્રશ્નો, ખાલી જગ્યા, ખરા ખોટાને ટૂંકનો છે. તો પહેલાં જોશું સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન, પૃથ્વી પરના મુખ્ય આવરણો કયા છે? તો આપણે વિદ્યાર્થી મિત્રો હમણાં જોયા ચાર છે. પહેલું મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. બીજું મૃદાવરણ એટલે શું? તો મૃદાવરણ એટલે મૃદા એટલે માટી અને આવરણ એટલે પૃથ્વીનું ઉપરનું પડ. એ મૃદાવરણ એટલે શું થાય? પૃથ્વીના ઉપરના પડને મૃદાવરણ કહે છે. જલાવરણ શેનું બનેલું છે? પાણીનું. વાતાવરણના મુખ્ય વાયુઓ કયા છે વિદ્યાર્થી મિત્રો? તે તો આપણે અગાઉ જોઈ ગયા, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, બરાબર, અને આર્ગોન. જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય? તો એ હમણાં જોયું, જીવસૃષ્ટિમાં મનુષ્ય, વનસ્પતિ અને પ્રાણીનો સમાવેશ થાય છે. બીજું ખરા ખોટા, આ ખાલી જગ્યા, પર્વતો,
ઊંચા પ્રદેશો, મેદાનો, ખાલી જગ્યા આવરણમાં છે. તો ક્યાં આવ્યું આ બધું? મૃદાવરણમાં. પૃથ્વી સપાટી આશરે કેટલા ખાલી જગ્યા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું હોય છે? તો 800 થી 1000 કિલોમીટર. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? તો 78.03%. ખરા ખોટા? વાતાવરણમાં ઓક્સિજન 150 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે. ખોટું વિદ્યાર્થી મિત્રો. કેટલા સુધી હોય છે? 110. એટલે આ ખોટું. મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે. સાચું. જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. સાચું. પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે જે સજીવસૃષ્ટિ વિકાસ પામે છે. સાચું. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વીના પરના સજીવોને બચાવે છે. સાચું. હવે અહીંયા આપણને ટૂંકનો છે કે વાતાવરણ પછી જલાવરણનું મહત્વ ને મૃદાવરણ. તો વાતાવરણમાં તમારે આખું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ બરાબર. પછી જલાવરણમાં, તો જલાવરણમાં આપણે એનું મહત્વ કીધું છે. મહત્વ એટલે તમારે અહીંથી અહીંયા સુધીનું લખવાનું રહેશે. કેટલું? અહીંયાથી અહીંયા સુધી, બરાબર. અને છેલ્લું છે મૃદાવરણનું મહત્વ. તો મૃદાવરણનું મહત્વ આપણે અગાઉ જોઈએ કે એમાંથી આપણને શું મળે, બરાબર. તો એમાં તમારે અહીંયાથી અહીંયા સુધી લખવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે આ પાઠમાં પૃથ્વીના આવરણો જોયા. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તમારે સારા અક્ષર લખીને મોઢે કરી નાખવાનું છે સ્વાધ્યાય. ચલો આવજો.